હવે સમમિત સંખ્યાઓ ચેપ્ટરમાં આપણે આગળ ક્રમનો નિયમ જોયો તો હવે છે જૂથનો નિયમ તો જૂથનો નિયમ એટલે શું કે તમે આગળ ભણેલા છો સાતમા ધોરણમાં જૂથ તો જૂથ બનાવવાનો એટલે કે જૂથનો નિયમ એટલે શું કે a પ્લસ આપણે સરવાળા માટે લઈએ પહેલા સરવાળા માટે તો a પ્લસ b plus c करिए a plus b plus c એટલે કે b અને c નો પહેલા સરવાળો કરીએ પછી એનો a સાથે કરીએ અને a a plus b plus c આ બંને સમાન થવા જોઈએ એટલે પહેલા b plus c નો કરીએ પછી a નો આની સાથે કરીએ અને બીજી વાર a અને b નો કરીએ અને પછી એને c સાથે કરીએ તો આ બંને સમાન થવા જોઈએ આ છે જૂથનો નિયમ આ છે જૂથનો નિયમ તો હવે જૂથનો નિયમ જે છે એ પ્રાકૃતિક સંખ્યા માટે જૂથનો નિયમ એ પ્રાકૃતિક સંખ્યા માટે તો લાગુ પડવા પડશે કે સરવાળા માટે તો પહેલા પ્રાકૃતિક સંખ્યા માટે આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા માટે તો પ્રાકૃતિક સંખ્યા આપણે કોઈ પણ ધારી દઈએ એ બરાબર ધારો કે બે લઈએ બી બરાબર ત્રણ લઈએ અને સી બરાબર ચાર લઈએ આપણે કોઈ પણ એક્ઝામ્પલ તરીકે આ લઈએ તો એ એટલે કે બે વત્તા ત્રણ વત્તા ચાર તો શું થાય બે વત્તા ચાર ને ત્રણ સાત એટલે નવ થશે એ જ રીતે આપણે હવે શું કરીએ બે વત્તા ત્રણ વત્તા ચાર તો બે વત્તા ત્રણ એટલે પાંચ થયા વત્તા ચાર એટલે નવ તો સરવાળા માટે પ્રાકૃતિક સંખ્યા માટે આ જૂથનો નિયમ લાગુ પડે છે હવે બાદબાકી માટે તો પ્રાકૃતિક સંખ્યા એ ઋણ નથી હંમેશા ધન છે એટલા માટે માઇનસ ઋણ જે છે એના માટે તો આ જૂથનો નિયમ જે છે એ બાદબાકી માટે તો લાગુ પડશે નહીં આગળ ગુણાકાર માટે આગળ ગુણાકાર માટે જોઈએ તો ગુણાકાર માટે આપણે જોઈએ તો ગુણાકાર માટે એટલે કે શું થાય a ક્રોસ એટલે a ગુણ્યા b ગુણ્યા c બરાબર a ગુણ્યા b ગુણ્યા c તો આપણે આ સંખ્યા આપણે લઈએ a બરાબર 2 b બરાબર 3 અને c બરાબર 4 તો 2 ગુણ્યા 3 ગુણ્યા 4 તો શું થાય 2 ગુણ્યા 4 3 12 તો 12 2 24 અને આપણે પહેલા 2 ગુણ્યા 3 કરીએ અને પછી ગુણ્યા 4 તો 3 2 6 ગુણ્યા 4 તો પણ 24 આવે તો ગુણાકાર માટે પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લાગુ પાડી શકીએ છીએ તો આ સરવાળા માટે કે બાદબાકી માટે લાગુ પડી શકતા નથી અને ભાગાકાર માટે તો ભાગાકાર માટે પણ લાગુ ના પડાય જૂથનો નિયમ પછી આપણે આગળ જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે આગળ આપણે પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ તો પૂર્ણાંક સંખ્યા માટે આપણે જૂથનો નિયમ જોઈએ પૂર્ણાંક સંખ્યા માટે આપણે જૂથનો નિયમ જોઈએ તો પૂર્ણાંક સંખ્યા એટલે કેવી કે માઇનસ પણ આવી જાય ઝીરો પણ આવી જાય અને પ્લસ પણ આવી જાય તો એના માટે આપણે પહેલો સરવાળા માટેનું જોઈએ તો એ બરાબર આપણે માઇનસ બે લઈએ બી બરાબર ત્રણ લઈએ સી બરાબર માઇનસ એક લઈએ તો એ એટલે કે માઇનસ બે વત્તા બી વત્તા સી તો ત્રણ વત્તા સી એટલે કે માઇનસ એક તો આનો જવાબ શું થશે માઇનસ એ બે વત્તા આ શું થશે તો ત્રણ ઓછા એક એટલે બે તો આ શું થશે જીરો હવે આપણે આ બંને નો પહેલા કરીએ વત્તા માઇનસ એક કરીએ તો આ શું થશે એક વત્તા માઇનસ એક તો પણ જવાબ જીરો આવશે તો સરવાળા માટે પણ પૂર્ણાંક સંખ્યા એ લાગુ પડાય છે હવે બાદબાકી માટે જોઈએ બાદબાકી માટે જોઈએ એટલે કઈ બાદબાકી આવશે બાદબાકી માટે તો બાદબાકી માટે લાગુ પડી શકાતી નથી જોઈએ આપણે બાદબાકી માટે
તો બાદબાકી માટે આ ઘટકમાં જ રહેવા દઈએ આપણે આ ખાલી સાબિત કરીએ કે થાય છે કે નહીં તો -2 બાદબાકી માટે શું થશે a માઈનસ હવે a માઈનસ થશે તો બાદબાકી માટે શું થશે કે -b - c બરાબર a - b - c આવું થશે a - b - c અને a - b - c તો હવે આપણે જોઈએ કે રકમ આ જ રહેવા દઈએ તો a એટલે -2 ઓછા b તો 3 ઓછા c તો c એટલે -1 તો આનો જવાબ શું થશે પહેલા આનો ડાબી બાજુનો આપણે જવાબ જોઈએ તો -2 અને અહીં શું થશે તો 3 અને r વત્તા 1 -2 ઓછા 4 તો -6 એ જ રીતે અહીં જોઈએ આ કે a - b - c જોઈએ તો a એટલે કે -2 ઓછા b એટલે -3 ઓછા c એટલે -1 તો આ શું થશે -5 અને આ શું થશે -1 તો આનો જવાબ શું થશે -4 તો આ બંને અલગ અલગ આવે છે એટલે પૂર્ણાંક સંખ્યા માટે બાદબાકી માટે આ નિયમ લાગુ એટલે કે જૂથનો નિયમ જે છે એ લાગુ પડી શકતો નથી જૂથનો નિયમ લાગુ પડી શકતો નથી હવે આપણે સમમિત સંખ્યા માટે જોઈએ સમમિત સંખ્યા માટે આપણે સરવાળાનો નિયમ જોઈએ કે આપણે a બરાબર કોઈ સંખ્યા લઈએ આ આપણે સમમિત સંખ્યા લઈએ 1/2 b બરાબર લઈએ આપણે -3/2 અને c બરાબર આપણે લઈએ કે 2/5 આવી સંખ્યા આપણે લઈએ તો આપણે જોઈએ કે a - b - c આવું લઈએ પહેલા તો શું થશે a એટલે 1/3 વત્તા b તો b એટલે -3/3 વત્તા c એટલે 2/5 તો 1/3 આ શું થશે -3/3 વત્તા 2/5 તો શું થશે 2 ઉપર 1-3 વત્તા 2/5 તો શું થશે -2/2 વત્તા 2/5 તો -1/2 થશે જુઓ 1/3 -3/3 તો -2/2 તો 5 લસાઅ લઈએ તો 5 વડે ગુણાશે તો -5/2 એટલે કે -3/5 a + b + c કરીએ તો -3/5 આવે હવે આપણે જૂથનો નિયમ લાગુ પાડીએ કે એવો આપણે હવે લાગુ પાડીએ કે a + b હવે આ એવું કરી તો a + b - c આપણે જોઈએ a + b - c તો a બરાબર તો 1/3 છે b બરાબર -3/5 છે વત્તા c બરાબર 2/5 છે તો 1/3 વત્તા ચલો 10 થશે આગળ આપણે જોયું છે એ જ રીતે 5 આવી ગુણાશે તો 5 3 15 2 2 4 આ 1/3 તો આ શું આવે -11/10 એટલે 1/11/10 તો લસા 10 થશે 2 અને 10 નો લસા 10 થશે તો અહીં 5 વડે ગુણાશે એટલે ઉપર પણ 5 વડે ગુણાશે અને અહીં તો 11 ના 11 અહીં તો 11 ના 11 તો 11 માંથી 5 જાય તો શું થશે -6/10 2 વડે ગુણીએ ભાગીએ 3 2 6 અને 2 5 10 તો શું થશે
माइनस त्रण पंचमांश तो बंने जवाब जो तो समान मळे छे बंने जवाब समान मळे छे तो सममेय संख्या माटे आ सरवाळा जे जूथनो नियम छे ए लागू पाड़ी शकाय छे तो आ रीते आपणे जूथनो नियम जोयो कि कई जग्याए लागू पड़ी शकाय छे कई जग्याए लागू पड़ी शकातो नथी।